बनासकांठामां बोगस तबीबोनी वाहरे आव्या छे वधु एक धारासभ्य वावना धारासभ्य ज्ञानीबेन ठाकोरे पण डेप्युटी सीएम ने लेटर लख्यो छे। गामडाना डॉक्टर विरुद्ध थती कार्यवाही बंद करवा माटे खास विनंती कराई छे। गामडाना बोगस तबीब विरुद्ध कार्यवाही थी ग्रामीण लोकोमां रोष छे तेवो तर्क पण रजू करायो छे। दियोदर बाद वावना धारासभ्यए करी हती बोगस डॉक्टरनी तरफेण अने हवे ज्ञानीबेन पण तेमना बचावमां उतरी आव्या छे। राज्यमां केटलाक बोगस डॉक्टर्से कोरोनानी महामारीमां लोकोनी मजबूरीनो फायदो उठाव्यो छे, परंतु तंत्रनी कड़क कामगीरीथी केटलाय नकली डॉक्टर सामे कार्यवाही कराई। जो कि कांग्रेसना एक धारासभ्य बोगस डॉक्टरनी तरफेण करता मामलो गरमायो। कोरोना काळमां दर्दीओना जीव साथे बोगस डॉक्टर्सनो राफडो फाट्यो, परंतु हवे सरकारे आवा नकली डॉक्टर सामे कड़क पगला लेता छेल्ला दोढ महिनामां 173 बोगस तबीबोने पकड़ी पड़ाया छे। आ एवा बोगस डॉक्टर हता जेवो पासे नहोती कोई डिग्री के नहोतो कोई मेडिकल क्षेत्रनो अनुभव। जो कि सौना आश्चर्य वच्चे आवा बोगस तबीबो सामे कार्यवाहीथी कोंग्रेसना धारासभ्य नाराज छे। दियोदरमां कोंग्रेसना धारासभ्य शिवाभाई भूरियाए नकली डॉक्टर सामे थई रहेली कार्यवाही अटकाववा माटे पत्र लखीने रजूआत करी। ई લોકોએ ઘણા લોકોને એવી સેવા આપી છે કે એમને જીવને જીવના જોખમે કે જ્યારે આ મહામારીમાં હગો બાપને છોકરો અડવા તૈયાર હતો ને છોકરાને બાપ અડવા તૈયાર નહોતો, તમ છતાં આવી મહામારીમાં જે આ ડોક્ટરો જીવના જોખમે સેવા કરી અને જેનો જીવ બચાવ્યો છે, હું એમ માનું છું કે 50%થી વધારે લોકો આવા ડોક્ટરો જોડે દવા કરાવી અને એમનો જીવ બચાવ્યો છે। बनासकांठा जिल्लामां छेल्ला एक अठवाडियाथी पोलीस द्वारा नकली अने बोगस डॉक्टर सामे कड़क कार्यवाही करवामां आवी रही छे। जो कि बोगस डॉक्टर्सनी तरफेणमां उतरेला कोंग्रेसना धारासभ्यनी सरकारे कड़क शब्दोमां निंदा करी छे। कोई पण बाबत गैरकायदेसर चलाववामां आवशे ज नहीं, नकली डॉक्टरो कोई काळे चलावशुं नहीं सरकार, अने कड़कमां कड़क पगला एना उपर लेवाशे ने हजी लेता रहेशुं। अहीं सौथी मोटो सवाल ए थाय छे કે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા બોગસ ડોક્ટર્સની તરફેણ કેમ કરી રહ્યા છે? જો આ નકલી ડોક્ટર્સની ભૂલથી કોઈ દર્દીનો જીવ જશે તો જવાબદાર કોણ? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। सरकारी तंत्रनी ढीली नीतिना कारणे प्रजाने घणुं वेठवानो वारो आवे छे। कोईकवार मोटी दुर्घटना पण बनी शके छे। गणदेवी अमलसाडने जोड़ता अंबिका नदीना पोल परना घणा साइड स्टोन तूटी गया छे, अने साथे ज बे वर्षमां भारे वरसादथी अंबिका नदीना पाणीमां गरकाव थई जवाना लीधे बाकीना घणा जर्जरित पण थई गया छे। अंबिका नदीना छेल्ला केटलाक वर्षथी पूरनी स्थितिनું निर्माण थया पछीथी पोलने नुकसान थयुं छे। वधुमां ચોમાસુ નજીક હોય પુલ પાણીમાં ગરકાવ થવાની સંભાવના વધી જાય છે। આ સમયે જો સાઇડ સ્ટોન ન હોય તો લોકોના તણાવવાની શક્યતા પણ વધે છે, અને જેથી વહેલી તકે આ સમારકામ થાય તેવી લોકો માંગ કરે છે। પુલનું કામ બે વર્ષથી ચાલુ છે, નવો પુલ બનતો છે, પણ આ જૂના પુલના જે સાઇડ પર જે સેફટી મૂકેલી છે એના સળિયાને દેખાતું થઈ ગયું છે। ચોમાસામાં પુલનો મેક્સિમમ ઉપયોગ થાય છે, જો આ કામ વહેલી તકે ન થાય અને પાણી પસાર થતું હોય ત્યારે વાહન આવા જો કોરા માણસને અંદર પડી જવાની તકલીફ છે, માટે આ વહેલી તકે બને। તો પ્રદીપસિંહ જાડેજા જગન્નાથ મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓ મીડિયાને સંબોધી રહ્યા છે। ચરણોમાં શીશ ઝુકાવવા માટે ખાસ આવ્યો, મહંતશ્રીના પણ આશીર્વાદ લીધા, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા એ બધા સાથે વાત થયા પ્રમાણે, અને ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રથયાત્રાના સંદર્ભમાં જે કહ્યું છે કે રથયાત્રા વખતની કોરોનાના સંક્રમણની જે સ્થિતિ હશે એ સ્થિતિના આધાર ઉપર નિર્ણય લેવા માટે પરમ પૂજ્ય મહંતશ્રી અને મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ સરકારશ્રી જે તે વખતે જે ચર્ચાના આધારે પરિસ્થિતિના આધારે નિર્ણય લે એ પ્રમાણે આયોજન કરીશું। જે પરંપરાગત રીતે જળયાત્રા એ પણ નિયત પ્રોટોકોલના આધાર ઉપર નિશ્ચિત લોકોની વચ્ચે ભગવાનને સ્નાન કરાવવા માટે જે જળ પવિત્ર જળ લાવવામાં આવે છે
એ નિયત પ્રોટોકોલના આધાર ઉપર એ કાર્યક્રમ તો પ્રદીપસિંહ જાડેજાની વાત પરથી લાગી રહ્યું છે કે રથયાત્રા પહેલાંની જે પણ વિધિ હોય છે તેને કદાચ પરંપરાગત રીતે કરવામાં આવે, પ્રોટોકોલ પ્રમાણે તે યોજાશે. તો જે જળયાત્રા પહેલાં યોજાતી હોય છે, રથયાત્રા પહેલાં જળયાત્રાનું એક આગવું મહત્વ છે. તો જળયાત્રાને લઈને ખાસ તેમણે વાત કરી છે કે તે પ્રોટોકોલ પ્રમાણે યોજાશે. આ બેઠકમાં રથયાત્રાના મુદ્દે જેવી રીતે કે માનનીય વિજયભાઈએ જે વાત કરી કે કોરોના સંક્રમણને એ સમયમાં જે વખતે ધ્યાનમાં રાખીને મંદિર અને સરકારશ્રી સાથે મળીને એનો વિચાર વિમર્શ કરી અને પછી જે હશે એ વખતે નિર્ણય લેવામાં આવશે. લાગણીમાં બધાની લાગણી છે કે ભાઈ ભગવાનની આ યાત્રા નીકળે અને સૌને દર્શનનો લાભ મળે. હા, એટલે જળયાત્રા પણ એ રીતે જેવી રીતે કે સંક્રમણને અને કોવિડને ધ્યાનમાં રાખી અને મંદિર એ રીતની વ્યવસ્થા કરીને જળયાત્રાનો કાર્યક્રમ યોજાશે. એટલે હવે નક્કી કરીને એ રીતનું એનું રૂપરેખા કરાવવામાં આવશે. તો જળયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. જી હા, પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા જગન્નાથ મંદિર. પહેલા તેઓ દર્શન કર્યા જગન્નાથ જે ભગવાન છે તેમની આરતી ઉતારી અને ત્યારબાદ મીડિયાને સંબોધતી વખતે તેમણે એક મહત્વની વાત કરી અને તે છે કે જળયાત્રાને મંજૂરી આપવામાં આવી છે, પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા નીકળશે. જોકે ભીડ એકઠી નહીં કરી શકાય એ વાતનો સંદેશ ક્યાંક તેમની વાતમાં પણ છે, કારણ કે પ્રોટોકોલ પ્રમાણે આ જળયાત્રા કાઢવાની વાત કરવામાં આવી છે. તો સૌને દર્શનનો લાભ મળે તેવી લાગણી છે. તો દિલીપદાસજી મહારાજની પણ ગઈ વખતે પણ તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા જ્યારે રથયાત્રા ન નીકળવાની વાત એ સંદેશ સામે આવ્યો હતો અને ત્યારે ફરી એકવાર તેમણે એ જ વાત કરી છે કે રથયાત્રા નીકળે તેવી દરેકની લાગણી છે. કોરોના મહામારીના કારણે